हेलो केम छो मारा वाला विद्यार्थी मित्रों मैं शेफ हर्षावासी मारी चैनल में तमारू स्वागत छे। आज आपणे जोशुं स्टैंडर्ड 10 मैथ्स चैप्टर 5 मां 5.2 नो पार्ट 10 क्वेश्चन नंबर 7 समांतर श्रेणी नो 11 मो पद 38 छे अने 16 मो पद 73 होय तो तेनुं 31 मो पद शोधो। ओके 11 मो पद मतलब A11 11 मो पद केटलुं छे 38 A11 = 38 16 मो पद मतलब A16 is equal to 73 અને 31 મો પદ શોધવા માટે A31 ક્વેશ્ચન માર્ક શોધવાનું છે। ઓકે આપણને n માં પદ નું સૂત્ર ખબર છે an n મો પદ is equal to a plus n minus 1 into d તો એને આધારે આપણે A11 જોઈ લઈએ A11 is equal to a plus 11 minus 1 એટલે tan d। चलो A11 के लाभ अलग छे 38 એટલે 11 નું પદ 38 છે a plus 10 d क्वेश्चन पर समीकरण नंबर 1। ओके એ જ રીતે A16 જોઈએ A16 is equal to a plus 16 minus 1 કેટલા થશે 15 d। चलो A16 તમને આપેલા છે 73 તો 73 is equal to a plus 15 d સમીકરણ 2। આપણને લોપ આવડે છે આપણે ચેપ્ટર 3 ની અંદર લોપ ની રીત શીખી દીધેલા છે તો જોઈ લે સમીકરણ 1 અને 2 માં આપણે a નો લોપ કરી નાખશું લખી દઈએ સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા ચાલો આપણો આ પહેલું સમીકરણ છે a plus 10 d is equal to 38 a plus 15 d is equal to 73 minus 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 plus હોય તો minus ચાલો અહીંયા a અને a જશે 10 માંથી 15 મોટી સંખ્યાની સાઈન માઈનસ માઈનસ 5d is equal to 73 minus 38 8 ને 5 13 માઈનસ બંને તરફ માઈનસ છે એટલે માઈનસ નીકળી જશે માઈનસ 5d is equal to minus 30 માટે d is equal to 35 છે 35 બંને બાજુથી માઈનસ જતા રહેશે બંને બાજુ માઈનસ છે એટલે માઈનસ નીકળી જશે 5d is equal to 35 માટે d is equal to 35 by 5 5 7 35 therefore d is equal to 7 કેટલા આવ્યા d is equal to 7 d is equal to 7 ને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ આપણે જોઈ લે સમીકરણ a plus 10d is equal to 38 sorry चलो a plus 10 into d कितना छे 7 मुकी दो 7 is equal to 38 a plus 10 7 70 is equal to 38 तो a is equal to 38 minus 70 चलो 10 માંથી 7 10 માંથી 8 જશે એટલે 2 6 માંથી 3 જાય એટલે 3 પણ મોટી સંખ્યા માઈનસ છે એટલે માઈનસ તો a is equal to minus 30 આપણને d ની વેલ્યુ ખબર છે a ની વેલ્યુ ખબર છે તો આપણે શું કહી શકીશું a 31 મતલબ 31 નો પદ કયું હવે તે જોઈ લઈએ a 31 is equal to a plus 31 નો પદ is equal to a plus n minus 1 એટલે 31 minus 1 31 minus 1 કેટલા થશે 30d લખી દો 30d ચલો એ પણ ખબર છે d પણ ખબર છે a કેટલા છે આપણી પાસે minus 30 લખી દો minus 30 plus d કેટલા છે 7 તો 30 into 7 minus 32 plus 7 તારી 21 210 ઓકે plus minus minus થશે 10 માંથી 2 જશે એટલે 8 આવશે 10 માંથી 3 જશે એટલે 7 અને 178 a 31 મતલબ 31 નું પદ તમારું આવે છે 178 a મળી જાય છે d મળી જાય છે અને 31 નું પદ આવે છે 178 ઓકે હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8 ઓકે ક્વેશ્ચન નંબર 8 એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે ટોટલ 50 પદ છે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 100 છેલ્લું પદ એટલે કયું પદ હશે 50 પદ છે માટે 50 નું જશે છેલ્લું પદ 106 હોય તો 29 29 નું પદ છે ચલો 50 પદ છે એટલે a 50
पचास नु पद एटले छेल्लु पद केटलु छे 106 अने त्रीजु पद केटलु छे 12 तो a3 is equal to 12 तो a29 શોધવાનું છે ઓકે અત્યારે આપણે જે કરી ગયા તે જ રીતે છે જોઈ લઈએ n નું પદ નું સૂત્ર n is equal to a plus n minus 1 into d ઓકે ચલો a n અહીં આપણે 50 લઈ લઈએ a 50 is equal to a plus 50 માંથી એક જશે એટલે 49 ચલો a 50 તમને કેટલા આપેલા છે 106 is equal to a plus 49 d સમીકરણ 1 ઓકે હવે જોઈએ a3 એટલે ત્રીજુ પદ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ત્રીજુ પદ છે એટલે અહીંયા કેટલા આવશે 3 માઇનસ 1 એટલે 2d ચલો a3 તમને આપેલા છે 12 એટલે 12 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d અને આપીશું સમીકરણ નંબર 2 લોકની રીતે ફરીથી a અને d મળી લેશું એટલે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા ओके जो लिए एक इतने a plus 49d is equal to 106 a plus 2d is equal to 12 minus 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 a ने इनो लोग थे जस चलो 49 मार्थी 2 जस कितना आपसे 47 47 क्या प्लस चेक लेंगे प्लस जस चलो 6 मार्थी 2 जस कितना आपसे 10 માંથી 1 જશે એટલે 94 જોઈએ d is equal to 94/47 d is equal to 2 d = 2 હવે d બરાબર 2 ને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ a plus 49d is equal to कितना छे 106 चलो a plus 49d छे तो d अपन ने कितना पहला छे दे ले 49 into 2 is equal to 106 a plus 49 दो 98 is equal to 106 a is equal to 106 minus 98 8 2 16 ओके 9 માંથી 9 0 એટલે a is equal to 8 ચલો આપણે a 8 મળે છે d 2 મળે છે તો એના આધારે a 29 મળી જશે યસ ઓકે નોટ ડાઉન કરી લો આટલું એટલે આપણે જોઈએ a 29 વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેવો વિડિયો ગમે તો તેને લાઈક કરો શેર કરો ઓકે ચલો a 29 is equal to a plus कितना d आवे छे 29 छे એટલે 28d चलो a આપણી પાસે છે કેટલા છે 8 8 plus 28 into d કેટલા છે 8 plus 28 2 8 2 16 14 1 2 2 4 કેટલા આવે છે 56 56 plus 8 8 ને 6 14 4 1 એટલે 64 લખી દો a 29 is equal to 64 મતલબ 29 નું પદ તમારું 64 આવે છે ઓકે હું જઈ ક્વેશ્ચન 9 જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થશે ओके त्रीजु पद અને નવમું પદ અનુક્રમ મતલબ ત્રીજુ પદ 4 છે એટલે a3 is equal to 4 નવમું પદ -8 છે એટલે a9 is equal to -8 ઓકે અને કયું પદ 0 હશે મતલબ આખું n નું પદ વિચારીએ an is equal to 0 કયું પદ એટલે n શોધવાનું છે ઓકે જોઈ લઈએ અને n નું પદ ખબર છે a n is equal to a plus n minus 1 into d ઓકે પહેલા આપણે a3 ત્રીજું પદ લઈએ a3 is equal to a plus 3 છે એટલે અહીંયા 2d a3 કેટલા છે 4 4 is equal to a plus 2d સમીકરણ નંબર 1 એવી જ રીતે a9 નવમું પદ આપણને -8 આપેલું છે તો અહીંયા લખીશું a9 is equal to a plus 9 છે માટે કેટલા આવશે 8d
चलो ए नाइन आखा माइनस एट इज इक्वल टू ए प्लस एट डी समीकरण बे समीकरण एक ने बे मां लोप करी नाखी ए प्लस टू डी इज इक्वल टू फोर ए प्लस एट डी इज इक्वल टू माइनस एट ओके बाय बाकी करवानु छे आपणे चिन्ह चेन्ज करशु माइनस माइनस अने ये प्लस क्लियर ए अने ए जशे आठ मांथी बे जशे केटला आवशे माइनस सिक्स प्लस 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 आठ ने चार बार ओके सिक्स डी इज इक्वल टू माइनस अने आपी दईए माइनस ट्वेल्व तो डी इज इक्वल टू माइनस ट्वेल्व अपॉन सिक्स छ दू बार डी इज इक्वल टू माइनस टू चलो डी अपने मिली जाए कोई एक मूकी दू एट अपने ए मिली जैसे मूकी दिए समीकरण एक में ए प्लस टू डी इज इक्वल टू फोर ए प्लस टू चलो डी बराबर के माइनस टू मूकी दी माइनस टू ए प्लस टू इंटू माइनस टू इज इक्वल टू फोर ए माइनस प्लस माइनस माइनस दू चार इज इक्वल टू फोर ए इज इक्वल टू फोर माइनस फोर आ तरफ जैसे एट प्लस ए इज इक्वल टू एट अपन ए डी मिली जाए डी के माइनस टू आए तो हम अपने शू कीधु क्यू पद जीरो थाय मतलब ए एन आखा जीरो लगे एनु पद जीरो विचारी गई तो ए एन इज इक्वल टू ए प्लस एन माइनस वन इन टू डी चलो आ जीरो छे तो जीरो इज इक्वल टू ए के अपनी पास ए प्लस एन माइनस वन जेम छे तेम रहे इन टू माइनस वन सॉरी माइनस टू डी माइनस टू आपेला छे ओके चलो आ माइनस छे माइनस टू अहीं थई जशे एटले जीरो इज इक्वल टू एवी रीते नी खबर पड़े तो डायरेक्ट आपणे एट ने आ तरफ लई लीए एटले माइनस एट इज इक्वल टू माइनस टू इंटू एन माइनस वन क्लियर हवे आपणुं शुं थशे माइनस माइनस बंने तरफ माइनस छे माइनस काढी नाखो एटले एट इज इक्वल टू टू इंटू एन माइनस वन ओके જોઈ લઈએ આ ટુ નીચે જશે છેદમાં જશે એટલે એટ ઓપન ટુ ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન ચલો ચાર દુ આઠ એટલે ફોર ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન ઓકે આપણે અહીંયા કરી નાખીએ આ નોટ ડાઉન કરી લીધું હશે જોઈ લઈએ ફોર ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ વન ઓકે માઇનસ વન આ તરફ આવશે તો શું થશે ફોર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન ફોર પ્લસ વન એટલે ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એન તો લખી દઈએ એન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ओके क्लियर એટલે કેટલામો પદ 0 છે શ્રેણીનું પાંચમો પદ 0 હોય છે પાંચમો પદ 0 છે ઓકે થેન્ક યુ મળીશું નેક્સ્ટ વિડિયોમાં અને મારો જો વિડિયો ગમે તો તેને લાઈક કરો મિત્રો સાથે શેર કરો જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલશો કે જેથી કરીને તમને મારા નવા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે ઓકે થેન્ક યુ